હમણાં દિવાળીમાં સુરતમાં સુરતીલાલા આગલા પડકારા કરજો, મજા આવે તો 500 ની ઉડાડજો. હે ભાઈ, એ સુરતમાં દિવાળી મહિનો, ભાઈએ કીધું સાંભળો છો, કાલ મારો ભાઈ આવે છે, 2 કિલા ઘી લેતા આવજો. અને બધું પગાર તો દિવાળીમાં છો જ નતો, ઉપાડ આપ્યો હતો. અને બધું લેતા 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 2 કિલા ઘી લાવતા ભૂલી ગયા. અને દાદરા સરતા હતા, ભાઈએ હુકમ કર્યો, ઘી લાવ્યા છો? નહીં ભાઈએ, સૂટી હાંસી નો ઘા કપાળે એવડું મોટું ઢીમણું. દિવાળી પછી શું હોય, 9 વર્ષ બધા રામ રામ કરવા નીકળે, રામ રામ ભાઈ, રામ રામ. કપાળે બધા ઢીમણું પાડે, તો બધા પૂછેલા હું છું કપાળે, એ કે કઈ નઈ, જરીક દાદરા સરતો ને તે પડાઈ ગયું, એ કે તો ઘી સોપેડ ઘી. આ ઘી માંથી તો જાતા હા. એક બે નો રાજકોટ આપણે પ્રોગ્રામ પૂરો કર્યો, એક બે નો રાજકોટ પ્રોગ્રામ પૂરો કરીને બસ સ્ટેશન માં બેઠો હતો, એટલે બેન પુષ્પરસ વિભાગ વાળા તમે જે કઈ પ્રશ્ન પૂછો ને એનો તરત જવાબ આપે, એટલે સાહેબ ના પિસ્ટમ છોડતા હતા પુષ્પરસ વિભાગ વાળા, જીભ જલાતી હતી. એટલે બેન જા છોકરાને તેડીને, ઘે સાહેબ મને લીમડીની બસ ક્યારે મળશે? સાહેબ કે 5 વાગે 10 મિનિટ છું. બેન પાછા પૂછવા જાગે, હે સાહેબ મને લીમડીની બસ ક્યારે મળશે? કે 5 વાગે બેન 10-15 વાર પૂછવા જાય. નાજી મમ્મા 10-15 વાર મારથી રહેવાનું નહીં. મેં કીધું બેન તમને ખબર છે કે લીમડીની બસ 5 વાગે જ મળે, છતાંય તમે પૂછવા હું કામ જાઓ? એ કે પણ સાહેબ બોલે ને તમારો છોકરો સાનો રહી જાય. બોલો સાહેબ, ગવર્નમેન્ટ પાસે છોકરા સાના રાખવે? આ કઈ જેવું તેવું છે ભારત? એમાં હારા વિભાગના બીજા સાહેબ આવ્યા જેનો સ્વર હારો હતો મારા જેવો. એટલે બેન પાછા પૂછા છે કે હે સાહેબ મને લીમડીની બસ ક્યારે મળશે? એ કે હમણાં બેહો તમને છોટીલા વાળી ઉપાડશે. એ કે હું બોલ્યા? એ કે છોટીલા વાળી નહીં ઉપાડે, તમને પાવાગઢ વાળી ઉપાડશે, પણ ઉપાડશે ફાઈનલ છે. હે પણ શિવ શક્તિ મહિલા મંડળ, આપ બીજા રાઉન્ડ માં એટલી બધી લેર કરાવી, પણ આલી ગાયું વિશે માતા બહુ બધું કહે છે ભક્તિગીરી, એટલે એમના ચરણોમાં વંદન. સાહેબ એકવાર ફરી વાર એમને જોરદાર તાળીને ગાઢ સુધાવો. એને આલી એવું કઈક રસપાન કરાવ્યું સાહેબ, મારું ગામ એક કરી દીધું મારો બાપ. હે અને જે ભાગે છે ને અલગ એને ભાગવા દીધું, એને એ આ ના, હું તો મારા જોક્સ ની વાત કરું. ખાસ ખાસ યાદી કહું સાહેબ, નકર આવું બોલવાનું નહીં, આ કઈક મારો મહાદેવ મને બોલાવતો હોય છે. પણ જે વાત કરવી છે સાહેબ, આની ગાયું વિશે બધું ખૂબ બધું કહેવાય છે, પણ મને એક નાનકડી ગમતી વાત સાહેબ, દીકરીની વાત. હે એ વાત લઈને પછી મારે મહાદેવના ચરણોમાં એમની વાતો પછી હાસ્યની વાતો અદ્ભુત કરવી છે. પણ બેન ચાંદની બેન સાંભળવા છે એટલે મારો એક પ્રસંગ. હે સાહેબ, આ દેશની દીકરી આપણા લગ્ન ગીતને કેવા હોય. હે દીકરીને વિદાય દીધા પછી દીકરીની જનેતા ગીત ગાતી હોય, લગ્ન ગીત કેવા હોય સાહેબ? હે એવા ઢોલરિયા હે વર રાજા, હે અમારી ભૂલો માફ કરજો. દીકરીને વિદાય દીધા પછી સાંભળજો, આ દેશની દીકરીની તાકાત કેવડીની વાત કરું. હે એવા ઢોલરિયા હે વર રાજા, અમારી ભૂલો માફ કરજો. અન ભૂલ રે આવે તો અમે ખોળો રે પાથર શું. હે એવા ઢોલરિયાવર રાજા, અમારી ભૂલો માફ કરજો.
દીકરીને વિદાય દીધા પછી સાંભળજો, એ ડોલરિયા એ વરરાજા ભૂલ્યા, હવે તો અમે ખોળો પાથર છું, અમારી ભૂલું માફ કરજો સાહેબ. રોંઢાનું ટાણું 5 વાગ્યા, બાપ દીકરી ફળિયામાં બેઠા. સાંભળજો બાપ દીકરીનો પ્રેમ કેવો હોય. 1 મિનિટનો મારે દીકરીનો પ્રસંગ લેવો છે, એટલા માટે આ દેશની દીકરીની તાકાત કેવડીની વાત કરવી છે, એટલા માટે ખાસ યાદ કરું. રોંઢાનું ટાણું 5 વાગ્યા અને બાપ દીકરી ફળિયામાં બેઠા, ત્યારે બાપ એમ કહે છે, બેટા દીકરી મારો કાળજાનો કટકો બેન. દીકરી બેન, તું મને વાલી નહીં હોય એટલા માટે તને વિદાય આપું છું, મને તું ગમતી નહીં હોય એટલે બીજા ઘેર તને પરણાવું છું. દીકરીનો બાપ એમ કહે છે કે નહીં નહીં બેટા, તું કેટલી વાલી છો મને ખબર, કેટલી વાલી છો બેટા, મને તો શ્વાસ બરોબર વાલું છે સાહેબ. આ દુનિયામાં શ્વાસથી કોઈ વસ્તુ મોટી નહીં, માણસની અંદરથી શ્વાસ નીકળી જાય ને એટલે માણા મરી જાય, પણ બેટા મારે જીવવા માટે શ્વાસને બહાર કાઢવો પડે, એમ દીકરી બેન મારે તને વિદાય દેવી પડે. હે, આ દેશની બાપની તાકાત છે, સાંભળજો. પંખીના માળા જેવું એક નાનકડું ગામડું અને રાડાની ઝૂંપડીમાં આખો પરિવાર રહે છે, એમાં રાડાની ઝૂંપડી એમાં આખો પરિવાર રહે છે. એમાં સમય જતા 5 વર્ષનો ભાઈ, 12 વર્ષની બેન, સાહેબ પરિવાર એવો, દોનો દંપતી એવા ખોળિયા જુદા જીવ એકો, અને એમાં 5 વર્ષની જનેતા માં છે ને મોટે ગામત્રે વહી ગઈ, માં મરી જાય છે. માં મરી ગયા પછી 5 વર્ષનો બાળક માં માં માં, જેને ભાઈ મરે એને ભાવરિયા, જેને બેન મરે દસ જાય, પછી જેના નાનપણમાં માવતર મરે ને એને ચારે પીશા ના વાવાય. 5 વર્ષનું બાળક કલ્પના કરે છે કે માં માં મારી માં માં ગયા પછી સાહેબ એટલો બધો માને એક દીકરો હતો એટલો બધો કોટ માં 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 કરી, અને ભાઈ 5 વર્ષનો ભાઈ હતો ને પાગલ થઈ ગયો, ગાંડો થઈ ગયો, ગાંડા થયા. પછી આ વાતને 6 વર્ષ વયા જાય, 12 ને 6 18, 12 વર્ષની બેન હતી, દીકરી ઉંમર લાયક થઈ, અને સામેના વેવાય પક્ષે કીધું કે ઓણ તમે લગ્ન નહીં આપો ને તો અમે સંબંધ તોડી નાખશું. દીકરીનો બાપ પાકડી ઉતારીને હમ નમે છે, 1 વર્ષ રમી જાઓ ને, મારે મારી દીકરીનો કંઈક દાયજો કરવો ને, મારે મારી દીકરીને કંઈક દેવું, તો દઈ શકું એવું તો તમે દર વર્ષે કહેતા હો. સાહેબ ટૂંકમાં વાત લઉં, દીકરીના લગ્ન આપી દીધા અને દીકરીની વિદાય છે, દીકરીની વિદાય છે, બાપ દીકરી મળે છે. દીકરીનું અયું થડકી જો, આગળ મારા બાપ હામું જો નમી જાય તો મારી માની તો હાજરી છે ને, મારો ભાઈ છે એ પાગલ છે, અને હું જો ઝાંખી પડી જાય મારા બાપ હામું, મારા બાપાનું શું થાય, મારા બાપાનું શું થાય. સાંભળજો આ દેશની દીકરીની તાકાત કેવડીની વાત કરું, કે મારા બાપાનું શું થાય, પણ એ જ રીતે બાપાને એમ થાય છે કે મારી દીકરી હામો ઝાંખક પકડી જાય, દીકરીને માએ તો વિદાય લઈ લીધી, મારો 5 વર્ષનો ભાઈ, મારો દીકરો એ પાગલ છે એ ગાંડો છે, તો મારી મારી દીકરી પર કેવડો ભાર આવશે. પણ સાહેબ ધીરે 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 બાપ દીકરી બાજુમાં આવે છે, અને બાપ દીકરી મળે મળે એટલું કહે, વિદાય લીધા પછી બેન એટલું કહે છે બાપાને, બાપા મારા લગ્ન આપી દીધા, મારો વિદાય પ્રસંગ આલે છે, મારા જોતલ બીજા ભાઈ હોમી દીધા, પણ ભાઈ બોલાવી જો ને, ભાઈ પાગલ હતો, ગાંડો હતો, ધૂળીમાં આવડતો હતો, કઈક રખડતો હતો, પાગલ થઈ ગયો હતો. માં ગયા પછી દીકરી એમ કે બાપા ભાઈ ને બોલાવી જો ને, ભાઈ બાપાના મોઢા મારી શબ્દ નીકળી જાય, બેટા પાગલ છે, ગાંડો છે, તાઈ ધૂળીમાં આલોટતો હશે, બેટા હું ક્યાં બોલાવી દઉં, કે આ દેશની દીકરી બોલી, બાપા પાગલ છે, ગાંડો છે, પણ મારો તો જવતલિયો છે, મારો વીર છે, અને ત્યાંથી બોલાવી જો ની બાપા. અને 5 જણાનો હુકમ છૂટ્યો, દીકરીએ હાથ લીધી, મારા ભાઈને મારા વીરને બોલાવજો, અને 5 જણા ગામમાં ગાંડાને ગોતવા નીકળી જા, અને સાહેબ ટીગા ટોણી કરી અને ગાંડાને હામો લાવે છે, બેનને હામો. સાંભળજો આ બેન ને આ દેશ ની દીકરી ની તાકાત કેવડી હોય, અને બેન ની સામે લાવ્યા પછી ભાઈ પાગલ હતો, બેને ખાલી 2 આંગળીના મીઠડા લીધા, ખમા મારા વીર, ખમા મારા ભાઈ, ખમા મારા વીર, ખમા મારા વીર, એટલું કીધું ને 2 આંગળીના આમ મીઠડા લીધા. ભાઈ પાગલ હતો, ગાંડો હતો, એમાં ડાયો થઈ ગયો, બાપાને એમ કીધું બાપા 4 રૂપિયા આપો,
કેમ બેટા તારે 4 રૂપિયા નું કરવા, આજ મારી બેન ની વિદાય છે ને મારે એને દેવા છે. સાહેબ એક દીકરી ના ખાલી મીઠડા લેવાય જતા હોય અને ભાઈ જો તરી જતા હોય, આ દેશ ની દીકરી ની એવડી તાકાત છે. પણ છેલ્લી એક વાત ની યાદી કરું સાહેબ, જે નવા પ્રસંગો જે બને છે પણ એ બધી વાત ને લઈ ધ્યાનમાં અને વિનંતી કરું બેન શ્રી ચાંદની બેન હિંગુન વધાવો મારો બાપલ્યો જોરદાર તાળી નગડાર થી. સાહેબ કોઈ વખાણ નથી કરતો, આપ તમે સાંભળશો ને કેવો એવું એક ગરવું ગળો છે, કોયલ જેવો કંઠ જનુ સાહેબ બહુ મોટું નામ છે. આમ તો મારે બહુ પરિચય નથી કરાવો પણ વિનંતી કરું બેન શ્રી ચાંદની બેન હિંગુને અને સાહેબ મારા શબ્દથી કોઈ ના ભૂલ છે તો માફ કરજો. જય મુરલીધર, જય સિયારામ.